બ્રેક બાદ આગળ વાત કરીએ તો વિજાપુરમાં દલિતો ઉપર થતા અત્યાચારના વિરોધમાં જન આક્રોશ રેલી દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિજાપુરમાં આંબેડકર ચોક ખાતે ગુજરાતમાં દલિત સમાજના લોકોનું નાના નાના ગામડામાંઓમાં થઈ રહેલા અત્યાચારના વિરોધ કરવાની બાબતમાં નાની સભા સાથે જન આક્રોશ રેલી નીકળી હતી, જે શહેરના હાઈવે થઈને મામલતદાર કચેરીમાં પહોંચી હતી, જ્યાં સમાજના યુવા અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. દલિતોના અત્યાચારની બાબતમાં જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે નાના નાના ગામડાઓમાં જે રીતે અભડછેટ રાખવામાં આવે છે તેવા વિસ્તારોમાં સરકારે કાર્યવાહી કરવી જોઈએ. વિકાસ મોડલ ગણાતા ગુજરાતમાં દલિત સમાજના સામાજિક લગ્ન પ્રસંગોમાં ઘોડા ઉપર બેસતા ઠાકોર અટકાવે છે, ઠાકોરને ઘોડા પર બેસતા દરબાર રાજપૂત અટકાવે છે, તો રાજપૂતો સામે પટેલ વિરોધ કરી રહ્યા છે. આ છે ગુજરાતનું મોડેલ. સ્વતંત્ર ભારતમાંથી હજુ સુધી અસ્પૃશ્યતા દૂર થઈ નથી. ભારતના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના દલિત સમાજ હજુ અસ્પૃશ્યતામાંથી આભડછેટ મુક્ત થયું નથી. સરકારે અસ્પૃશ્યતા નિવારવા, દલિતોનું થઈ રહેલું શોષણ અટકાવવા પગલાં લેવા જોઈએ તેમ જણાવ્યું હતું. ત્યારબાદ રેલી નીકળી મામલતદાર કચેરીએ પહોંચીને મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેમાં દલિત સમાજના મોટી સંખ્યામાં જોડાયા હતા. સૈયદજી બુખારી, ZS TV, વિજાપુર.